વલસાડના શંકર તળાવ ગ્રામ પંચાયતની બામખાડીના બ્રિજ પર પાણી ફરી વળતા 8 જેટલા ગામોના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. શંકર તળાવથી ઇલવા સહિતના ગામોને જોડતા ખાડી પરનો બ્રિજ પાણીમાં ડૂબી જતા આ ગામ સંપર્ક વિહોણું બની જવા પામ્યું છે, જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આજે છે ને ઘણા વર્ષથી રોડ બી નીચો હતો, એને પુરાણ કરીને મેટાલિંગ કરીને ઊંચાઈવાળો વધારી દીધો અને જે રોડ ડૂબાવ થતો હતો જેને લઈને અમે બે ગંડાળા રાખીને પાણી નિકાલ માટેનો બી રસ્તો કરી દીધો. પણ અમારે એક જ વસ્તુ છે કે સમસ્યા બહુ મોટી ઘણા વર્ષોથી ચાલી આવેલ છે અને આ રસ્તો જે ઉંબરસાડી, ધરાસણા, ડુંગરી, ઉંટડી અને સીધો આ ઇલવા સરવાળા થઈ વલસાડને જોડે છે રોડ. આપણે ચીખલા ફાટક સુધી આ જોઈન્ટ થાય છે રોડ અને આ કોઝવેને લઈને ચોમાસા દરમિયાન સંપર્ક વિહોણું થઈ જાય છે ઉપરથી પાણી જવાને લઈને, કે શાળા જતા બાળકો કે ટ્યુશને જતા વિદ્યાર્થીઓ કે નોકરિયાત લોકોને 18 કિલોમીટરનો ચક્રાવો ખાઈને વલસાડ જવું પડી રહ્યું છે, જેને લઈને અમે સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત બી કરી છે. અને આ એક પુલ જો ઊંચાણવાનો પુલ જો બનાવવામાં આવે, નિર્માણ કરવામાં આવે તો વ્યવસ્થાથી સરખી રીતે બાઇક ચાલકો બી નીકળી શકે, વિદ્યાર્થી લોકો બી નીકળી શકે અને ગામજનોને બી સારી રાહત મળી રહી. અને જ્યારે કોઈ માંદગીના સમયે 108 એમ્બ્યુલન્સ કે કોઈ બી આપણે સરકારી જે